નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહેશે અને વાકેફ ફરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ બરાબર ને તો જુઓ મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ વાત કરવાના છે કે શું ટેટ વન ટુની જે ભરતી થવાની છે એ ટેટ વન ટુની ભરતીમાં જે મેરિટ છે એ જૂની પદ્ધતિથી જ ગણાશે કે કોઈક નવી પદ્ધતિ હવે બને છે એ નવી પદ્ધતિથી ગણાશે બરાબર તો મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે તમને ખ્યાલ હોય તો અત્યારે હાલમાં આ તમારી પાસે એક આરઆર આવ્યો છે બરાબર દરેક ઉમેદવારો પાસે એક આરઆર આવ્યો છે કે જે આર ની અંદર તમે જોઈ શકો છો એમાં સાફ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે ટાટ સેકન્ડરી એન્ડ ટાટ હાયર સેકન્ડરી માટે બરાબર તો આ જે નવો આરઆર જે છે એ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર જો હું તમને જણાવું ને મિત્રો તો આ આર આરમાં જે મુદ્દો છે બારમું તો બારમા મુદ્દામાં છે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ટાટ સેકન્ડરી એન્ડ ટાટ હાયર સેકન્ડરીનું જે મેરિટ લિસ્ટ છે અથવા જે ભરતી છે એ કેવી રીતે થવાની છે બરાબર ને તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રિપેરેશન ઓફ સિલેક્શન લિસ્ટમાં લખ્યું છે કે ધ સિલેક્શન કમિટી શાલ પ્રિપેર અ સબ્જેક્ટ વાઇઝ લિસ્ટ ઓન ધ બેસિસ ઓફ માર્ક્સ સિક્યુ બાય ધ કન્સર્ન કેન્ડિડેટ ઇન મેન્સ એક્ઝામિનેશન ઓફ ધ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ જો મિત્રો જે ટાટની અંદર ટાટના મેન્સમાં તમારા જે બી માર્ક્સ આવ્યા છે એના બેઝ પર જ આ જે છે પ્રિપેરેશન સિલેક્શનની લિસ્ટ તો બનવાની છે તો એ આના કારણે જે છે ઘણા ઉમેદવારોમાં પ્રશ્ન રહ્યા છે કે ટેટ વન ટુને પણ લઈને બરાબર ને કે ટેટ વન ટુની અંદર કે શું આ જ રીતે ભરતી થવાની છે અથવા જે ઓલ્ડ મેથડ છે કે ઓલ્ડ મેથડથી ભરતી થવાની છે બરાબર ને તો જો મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે આ ટાટ સેકન્ડ ઇરન્ડ હાયર સેકન્ડ વાત કરીએ ને ટાટ સેકન્ડરી એન્ડ ટાટ હાયર સેકન્ડરીની વાત કરીએ તો આની જે એક્ઝામ છે ને મિત્રો અત્યારે બે હજાર ત્રેવીસમાં એકદમ સંપૂર્ણ ન્યૂ મેથડથી લીધી છે બરાબર ન્યૂ મેથડથી આની પરીક્ષા લીધી છે અને આ મેથડની જો વાત કરીને આપણે તો એની અંદર પ્રિલિમ્સ અને મેન્સ એમ બે પેપરો હતા બરાબર તો આ જ્યારે પરીક્ષા લેવામાં આવી હતી એના અગાઉ જે એક જાહેરનામા આવ્યો હતો એ જાહેરનામાની અંદર ખાસ એ લોકો છતાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યો હતો કે આનાથી અગાઉ જેટલી પણ ટેટની પરીક્ષાઓ લીધી છે બરાબર ને જેટલી પણ ટાટ ટાટ હાયર પરીક્ષાઓ લીધી છે આ પરીક્ષા લીધા બાદ જેટલી બી પરીક્ષાઓ લીધી છે એનું જે પ્રમાણપત્ર છે એ માન્ય રહેશે નહીં બરાબર ને આ લોકો જે છે તો આ જાહેરનામા અંદર જે છે ખાસ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો હતો બરાબર ને એનું કારણ એ હતું કે આ જે પરીક્ષા હતી બે હજાર ત્રેવીસમાં લીધી એ પ્રિલિમ્સ અને મેન્સ આ રીતે બે સ્તરમાં એટલે દ્વિસ્તરીય પરીક્ષા લીધી હતી બરાબર ને એટલા માટે એમણે શું કર્યું એમના જે પણ જૂના નિયમો હતા એ જૂના નિયમો કેન્સલ કરીને એ નવા નિયમો બહાર પાડવાની જરૂર પડતી હતી બરાબર એટલા માટે એમને આજે આર આર છે એક આઠ બે હજાર ચોવીસનો રોજ બહાર પાડ્યો જેની અંદર બારમા મુદ્દામાં સ્પષ્ટ કરી દીધું કે અત્યારે જે બી પરીક્ષાની ભરતી થવાની છે એ ભરતી માત્ર ને માત્ર સેના પર થશે એ માત્ર ને માત્ર મેઇન્સની જે એક્ઝામ છે એ મેઇન્સના જે રિઝલ્ટ છે એના ઉપર થશે બરાબર ને આ એમણે છે તો જાહેર કરી દીધું હતું બરાબર ને હવે વાત રહેશે કઈ આપણે વાત કરવાના છે કે અત્યારે જે ટેટ વન ટુની જે ભરતી થવાની છે બરાબર તો ટેટ વન ટુની જે ભરતી થવાની છે હવે એ ઓલ્ડ મેથડથી રહેશે કે પછી જે નવી અત્યારે કોઈક આરઆર બને છે એના પર રહેશે બરાબર ને તો ચાલો મિત્રો એને આપણે હવે જોઈએ તો તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો આ જે છે આ એક આર આર છે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટનો અને આ જે આર આર જે છેલ્લે ક્યારે બહાર પાડ્યો હતો વીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ બરાબર ને તો આમાં આપણે જોઈએ તો આમાં પણ સેમ જે કમિટી રચવામાં આવે છે બરાબર ને કમિટી માટે દરે જેટલી પણ કમિટી હતી એ કમિટીને ડિટેલ્સ અહીંયા આપવામાં આવી છે જેવી રીતે આજે નવો આરઆર બન્યો છે બરાબર એ આર આરની અંદર પણ ડિટેલ્સ આપવામાં આવી હતી એ જ રીતે આની અંદર પણ છે તો ડિટેલ્સ આપવામાં આવી છે અને આપણે વાત કરીએ મેઇન મુદ્દાની આમાં તો આની અંદર જે મુદ્દો આપવામાં આવ્યો છે આ જુઓ સાત નંબરનો બરાબર સાત નંબરનો જે પોઈન્ટ છે એ પોઈન્ટમાં છે તો ખાસ ઉલ્લેખ કરી દેવામાં આવે છે કે પ્રિપેરેશન ઓફ મેરિટ લિસ્ટ મેરિટ લિસ્ટ છે એનું પ્રિપેરેશન કેવી રીતે તૈયાર થશે બરાબર ને તો જુઓ ધ સિલેક્શન કમિટી શાલ પ્રિપેર ધ મેરિટ લિસ્ટ ઓફ ધ કેન્ડિડેટ હુ આર અધરવાઇઝ ફાઉન્ડ એલિજિબલ ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન્સ ઓફ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓફ ધ કન્સર્ન પોસ્ટ એન્ડ કન્સિડરિંગ ધ વેટેજ ઓફ માર્ક્સ એઝ અ સ્પેસિફાઈ ઇન એપેન્ડિક્સ એ બરાબર ઓન ધ બેસિસ ઓફ માર્ક્સ ઓપ્ટેન ઇન ધ રીવે રિલિવન્ટ એક્ઝામિનેશન એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ ગવર્મેન્ટ ઇસ્યુ ઇન ધીસ બિહાફ તો જુઓ મિત્રો આપણે ખાસ અહીંયા કહી દીધું કે મેરિટ લિસ્ટ જે છે આજે કમિટી કેવી રીતે તૈયાર કરશે કે કમિટી જે છે જે પણ ઉમેદવારીની અંદર લાયકાત ધરાવતા હશે બરાબર ને આની અંદર રિક્રુટમેન્ટના રૂલ પ્રમાણે તો એ એની જે સિલેક્શન લિસ્ટ છે એ એપેન્ડિક્સ એ આની અંદર એક એપેન્ડિક્સ નામનો જે કોઠો આપવામાં આવ્યો છે જેની અંદર જે બી ઉમેદવાર આને સેટિસફાઈ કરતા હશે અને આ લાયકાત ધરાવતા હશે એ પ્રમાણે એમનું છે તો મેરિટ લિસ્ટ ત્યાં તૈયાર કરવામાં આવશે બરાબર ને તો હવે આપણે જોઈએ કે એપેન્ડિક્સ જે નામ એ જે કોઠું છે એ શું છે બરાબર તો જુઓ આ છે એપેન્ડિક એપેન્ડિક્સ એક્સ બરાબર એપેન્ડિક્સ એ બરાબર સોરી તો આની વાત કરીએ ને તમે આ જોઈ શકો છો આની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યા સહાયક ટીચર સ્ટેન્ડર્ડ વન ટુ ફાઈવ તો જો મિત્રો એકથી પાંચની અંદર જે પણ વિદ્યા સહાયકની અંદર ઉમેદવાર આવે છે એમના માટેનું આ આર હતું ને એની અંદર ખાસ આ લોકોએ માહિતી આપી દીધી છે કે કેવી રીતે જે છે ઓલ્ડ બરાબર ઓલ્ડ મેથડ અને જે પહેલાંનો આર હતો એ પ્રમાણે કેવી રીતે મેરિટ લિસ્ટ તૈયાર થશે ઉમેદવારનો તો તમે જોઈ શકો છો એચએસસીના તમારે વીસ ટકા લેવાના છે વેટેજ છે બરાબર એચએસસી એટલે કે ટ્વેલ્થના એ જ રીતે ગ્રેજ્યુએશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશનના તમારે પાંચ ટકા લેવાના રહેશે અને પીટીસી અથવા ડીએલએડ જેમણે કર્યું હશે એમના પચીસ ટકા અને ટેટ વનની વાત કરીએ તો પચાસ ટકા ટેટ વનના તો આ રીતે ટોટલ હંડ્રેડ પર્સન્ટ જે છે એ જે પ્રાઇમરી માટે બરાબર આ ઓલ્ડ મેથડ છે આમાં કોઈપણ પ્રકારે ચેન્જીસ કરવામાં નથી આવ્યા બરાબર ને એ કોઈપણ પ્રકારે ચેન્જેસ નથી કરવામાં આવ્યા એટલે આ જે છે ઓલ્ડ મેથડ છે આમાં સો ટકા આવી રીતે કાઉન્ટ કરવાના હતા બરાબર ને હવે વાત કરીએ આપણે છથી આઠ માટે બરાબર ને તો છથી આઠના જે ઉમેદવાર છે કેન્ડિડેટ છે એમના માટે પણ અહીંયા ડિટેલ્સ આપવામાં આવી છે સૌથી પહેલાં જે વાત કરીએ મેથ્સ સાયન્સની બરાબર ને તો મેથ્સ સાયન્સની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન અહીંયા આપી છે બીએસસી જે ઉમેદવારે મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી પોટનીઝ જુઓલોજી જિયોલોજી સ્ટેટિસ્ટિક આમાં બીએસસી કર્યું હશે ગ્રેજ્યુએશન બરાબર તો એમના ગ્રેજ્યુએશનના વીસ ટકા કાઉન્ટ કરવાના રહેશે એ જ રીતે માસ્ટર ડિગ્રી કરી હોય તો માસ્ટર ડિગ્રી તમારે પાંચ ટકા અને બીએડ અથવા પીટીસી ડીલડ કરી હોય તો એના પચીસ ટકા અને ટેટ ટુની જે માર્કશીટ છે એમાંથી તમારા જે પચાસ ટકા કાઉન્ટ થશે આ રીતે સો ટકા જે છે આ છથી આઠ મેથ સાયન્સવાળા માટે બરાબર ને અથવા માનો કે તમે જે તમારું બીએડ છે ઇન્ટીગ્રેટેડ કર્યું હશે બરાબર ઇન્ટીગ્રેટેડ એટલે કે પાંચ વર્ષનો હાથે જ બીએડ આવે છે બરાબર ફાઈવ વર્ષનું જેના અંદર તમારા ગ્રેજ્યુએશન અને બીએડ સાથે અથવા ચાર વર્ષનો આવે છે બરાબર ચાર વર્ષ અથવા પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ જે બીએસસી બીએડ હોય છે એ કર્યું હશે તો એમાં પિસ્તાલીસ ટકા એમાં તમારા ગ્રેજ્યુએશનના કાઉન્ટ કરવાનું રહેશે માસ્ટર ડિગ્રી કરી હોય તો પાંચ ટકા અને ટેટુની વાત કરીએ તો ટેટ ટુના તમારા છે તો પચાસ ટકા આ રીતે આના છે તો સો ટકા કાઉન્ટ કરવાના જે હતા ઓલ્ડ મેથડથી બરાબર ને એ જ રીતે આપણે વાત કરીએ લેંગ્વેજ માટે તો લેંગ્વેજમાં પણ તમે અહીંયા જોઈ શકો છો લેંગ્વેજ માટે છ થી આઠમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીએ બીઆરએસ બીએસએસસી અથવા જે ગુજરાતી ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત જે લેંગ્વેજ છે એના અંદરને જે તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો વીસ ટકા એના લેવાના રહેશે એ જે તમારે માસ્ટર ડિગ્રી કરી હોય તો માસ્ટર ડિગ્રીને પાંચ અને એ જ રીતે બીએડ પીટી તો અડીએલ કરીએ તો પચીસ ટકા અને ટેટુની વાત કરીએ તો ટેટુના ટુના પચાસ ટકા તો આ રીતે સો ટકા જે છે લેંગ્વેજવાળા માટે આ રીતે કાઉન્ટ કરવાની વાત એમણે છે તો કરી છે બરાબર ને હવે વાત કરીએ આપણે અદર રીતે બરાબર હવે માનો કે તમારો ઇન્ટીગ્રેટેડ કોર્સ તમે લેંગ્વેજની અંદર પણ કર્યું હોય જેમાં ઇન્ટીગ્રેટેડ બીએ અને બીએડ આવતું હોય તો એમાં પિસ્તાલીસ ટકા કાઉન્ટ અને માસ્ટર ડિગ્રી હોય તો પાંચ ટકા અને ટે વાત કરીએ તો પચાસ ટકા તો આ રીતે તમારું મેરેજ છે તો સો ટકા કાઉન્ટ થવાનું હતું બરાબર ઓલ્ડ મેથડથી હવે વાત કરીએ આપણે એસએસની જે સોશિયલ સાયન્સ છે એની તો સોશિયલ સાયન્સની વાત કરીએ તો છથી આઠમાં એમાં પણ તમે જોઈ શકો છો બી એ બીએસએસસી જે હિસ્ટ્રી જીઓગ્રાફી સિવિક્સ અથવા તો પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સમાં તમે કર્યું હોત અથવા તમારું જે ગ્રેજ્યુએશન છે તે ગ્રેજ્યુએશનના વીસ ટકા એ જ રીતે તમારી માસ્ટર ડિગ્રી હોય તો માસ્ટર ડિગ્રીના પાંચ ટકા અને બીએડ પીટીસી ડીએલ ઓડ હોય તો એના પચીસ ટકા અને ટે વાત કરીએ તો ટેટનો પચાસ ટકા તો આ રીતે સો ટકા જે છે આના કાઉન્ટ થવાના હતા એસએસના બરાબર ને એ જ રીતે માનો કે તમે ઇન્ટિગ્રેટેડ કોર્સ કર્યું હોય ગ્રેજ્યુએશનનું તો એમાં પિસ્તાલીસ ટકા એના કાઉન્ટ થવાના હતા એમાં અથવા એમ કમ હોય માસ્ટર ડિગ્રી તો એના પાંચ ટકા અને ટેની વાત કરીએ તો પચાસ ટકા તમારા કાઉન્ટ થવાના હતા બરાબર તો આ હતી સમગ્ર ઓલ્ડ મેથડ બરાબર ને મિત્રો આ ઓલ્ડ મેથડથી તમારી જે ભરતી છે મેરિટ છે આ રીતે સો ટકા પૂર્ણ થાય છે બરાબર ને હવે વાત કરીએ આ તો જે આરઆરની વાત કરીએ આપણે આ આરઆર છે બે હજાર સત્તરનો તો અત્યારે ઘણી બધી ન્યૂઝની અંદર અથવા ચર્ચા હતી કે ટેટ વન ટુ માટે પણ ટેટ વન ટુ માટે પણ જે છે ન્યૂ જે ન્યૂ આર આર છે તે બને છે એવું છે તો ન્યૂઝમાં આવ્યું હતું પરંતુ મિત્રો જુઓ આજે ટેટ વન ટુ માટે માનો કે આગળ બાય ચાન્સ કોઈ ન્યૂ આર આવે છે બરાબર ન્યૂ આર આવે છે બે હજાર સત્તર કરતાં થોડુંક જુદું હશે તો મને લાગે ત્યાં સુધી જુઓ ટેટની પરીક્ષા આપવા માટે લાયકાત તમારે શું છે ટેટ વન ટુ ટેટ વન ટુની પરીક્ષા આપવા માટે તમારે બી અને તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ રહ્યું છે બરાબર જે તમારે બી એડ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ રહેવું જોઈએ તો તમે છે તો ટેટની પરીક્ષા આપી શકતા છે પરંતુ જો માસ્ટર કર્યું હોય તો માસ્ટરની એમાં કંઈ જરૂર નથી બરાબર ને જો બાય ચાન્સ માનો કે ન્યૂ આર આવે તો એમાં તમારી માસ્ટરની ડિગ્રી બાય ચાન્સ કાઉન્ટ નહીં થાય બરાબર સંભવિત વાત છે આ થવાનું છે નહીં બટ બાય ચાન્સ જો નવો આરઆર બને તો એની અંદર માનો કે એવું થઈ શકે કે તમારી માસ્ટર ડિગ્રી જે છે એ માસ્ટર ડિગ્રીના માર્ક્સ આમાં કાઉન્ટ નહીં થાય એવું બની શકે છે કારણ કે આ પરીક્ષા આપવા માટેની લાયકા જો આટલી જ છે બીએડ અને ગ્રેજ્યુએશન છે તો એમએસી જે છે વધારાનો જ માર્ક્સ એન્ટર થાય છે બરાબર ઇન્ક્લુડ થાય છે એની અંદર તો આ નવો આરઆર જો આવે તો આ માસ્ટર ડિગ્રી તમારે અહીંયાથી બહાર નીકળી જઈ શકે છે એવું બની શકે છે બરાબર ને અને જે ન્યૂ આર આર જો માનો આવ્યો તો ન્યૂ આર આરની અંદર માત્ર બીએડ પ્લસ તમારા ગ્રેજ્યુએશનના જે માર્ક્સ છે એ કાઉન્ટ થશે પરંતુ જે તમે વાત કરી રહ્યા છો કે ઓનલી ઓનલી માર્ક્સના બેઝ પર ઓનલી માર્ક્સના બેઝ પર છે તો તમારી ભરતી થવી જોઈએ તો જુઓ મિત્રો એનું કારણ એ છે કે ઓનલી માર્ક્સના બેઝ પર નહીં થઈ શકે કારણ કે બે હજાર અગિયાર અથવા બે હજાર બાર પછી જેટલી પણ ટેટની પરીક્ષા લેવાય છે ને એ દરેક ટેટની પરીક્ષાની અંદર છે તો આ જે પેટર્ન ફોલો થયું છે ભરતીનું બરાબર ને અને તમને ખ્યાલ હોય તો છેલ્લું બે હજાર ત્રેવીસની અંદર આ ટેટ વન ટુનું જે નોટિફિકેશન આવી હતી બરાબર ટેટ વન ટુની જે નોટિફિકેશન આવી હતી ને એ નોટિફિકેશન અંદર પણ વાત કરીએ ને તો આ અગિયારથી અને બારથી જે મેથડથી પરીક્ષા લેવામાં આવી છે ને એ જ મેથડથી એટલે કે એકસો પચાસ એમસીક્યુ એમ સીક્યુ આધારિત પરીક્ષા લીધી છે અને એમાંથી જેટલા માર્ક્સ આવશે એના બેસ પર તમારી ક્વોલિફિકેશનને ગણશે અને તમારી છે તો મેટ લિસ્ટ પ્રોસેસ બનશે તો બે હજાર અગિયાર બારથી આપણે વાત કરીએ તો સેમ આ જે પ્રોસેસથી કોઈ નવી પેટર્નથી તમારી પરીક્ષા લીધી નથી એટલા માટે કોઈ પણ પ્રકારે જે ન્યૂ આર આર છે એ આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે બરાબર ને નહીવજ એવી છે આ જો આવશે ને તો મેં તમને ઉપર કીધું એ પ્રમાણે માસ્ટરની જે માર્ક્સ છે ખાલી એ માર્ક્સ તમારે છે તો કાઉન્ટ કરવામાં નહીં આવે એવું બની શકે છે પરંતુ નીવ આર આર આવાની કોઈ પણ શક્યતા આપણે અહીંયા જોવામાં નથી આવી રહી કારણ કે જે પરીક્ષા છે સંપૂર્ણ ઓલ્ડ મેથડથી લીધી છે અને બાય ચાન્સ માનો કે હવે બે હજાર તેવીસમાં જે ભરતી કમ્પ્લીટ કરી નાખે છે અને આ ભરતી થયા પછી પછી બે ચોવીસ પછી સોરી બે હજાર ચોવીસ પછી ચોવીસમાં જે ભરતી કમ્પ્લીટ કરી નાખે છે અને બે હજાર ચોવીસ પછી કોઈ પણ પરીક્ષા લેવામાં આવે માનો કે બે હજાર પચ્ચીસમાં લેવામાં આવે ટે ટ્વેન્ટ અને આ પરીક્ષાની મેથડની અંદર માનો કે ન્યૂ પેટર્નથી બરાબર ન્યૂ પેટનથી જો પરીક્ષા લેવામાં આવે ને તો શ્યોર થઈ જવાનું કે તમારું પછી જે આર આર છે જૂનો આર એ રદ થઈ જશે અને આના અંદર પણ માનો કે દ્વિસ્તરીય બરાબર બે સ્તરની પરીક્ષા જો લેવામાં આવે તો પછી થઈ શકે કે આ જે ક્વોલિફિકેશન છે આમાં તમારા કાઉન્ટનું જે મેરિટ કાઉન્ટની જે વાત કરીએ છીએ ઉપર બરાબર ઉપર મુજબ કે તમારા જે ગ્રેજ્યુએશનના વીસ ટકા પછી માસ્ટર કર્યું તો પાંચ ટકા અને બી એડના પચીસ અને ટેટુના પચાસ તો આ મેથડ તમારી નીકળી જશે સંપૂર્ણ રીતે આપણે કહી શકીએ બરાબર ને પરંતુ હાલમાં તમારે સમજવાનું શું કે અત્યારે આ પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારે જૂના પદ્ધતિથી સોરી જૂના પદ્ધતિથી જ પરીક્ષા લેવામાં આવે છે એટલે એની અંદર આ જે છે જૂના જે નિયમો છે આના પ્રમાણે જ ભરતી કરવામાં આવશે કોઈ પણ રીતે નવી પ્રકારે છે તો નવી પદ્ધતિથી આ લોકો કોઈક નવા આરાત બહાર પાડશે એવું આપણે છે તો નહીં કહી શકીએ બરાબર ને પરીક્ષા ઓલ્ડ મેથડથી છે તો ઓબ્વિયસલી આને જે કાઉન્ટ મેરિટની કાઉન્ટ જે છે કાઉન્ટ કરવાની વાત કરીએ તો એ પણ ઓલ્ડ મેથડથી જ થશે બરાબર તો મિત્રો આ જે સમગ્ર માહિતી કે ટેટ વન ટીની જે વન ટુની જે પરીક્ષા હવે લેવામાં આવી છે અને જે ભરતી થવાની છે તો એની અંદર મેરિટ જે છે કાઉન્ટ કેવી રીતે થશે અને ઓલ્ડ મેથડની વાત કરીએ તો જૂની મેથડની અંદર કેવી રીતે કયા વિષયનું અથવા કયા ગ્રેજ્યુએશનનું અથવા માસ્ટરનું અથવા તમારું જે ટેટ ટુની ટેટ વનની જે માર્કશીટ છે એનું કાઉન્ટ વેટેજ કેટલું છે એના પર આપણે આ વિડીયો બનાવ્યો છે જો તમને માહિતી યોગ્ય અને સારી લાગે છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો અને આવી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો બરાબર ને અને આ જે માહિતી છે તમારા જેટલા પણ ટેટ વન ટુ પા જે ઉમેદવારો છે દરેક સુધી શેર કરજો એમને પણ ખ્યાલ આવે કે ભરતીની અંદર જે ઓલ્ડ મેથડ છે એ ઓલ્ડ મેથડથી કેવી રીતે મેરિટ કાઉન્ટ થાય છે એમને પણ ખ્યાલ આવે અને એમને સમજ પડે બરાબર ને તો થેન્ક યુ મિત્રો આભાર આવજો